દેશમાં કોરોનાના વધતા કેસથી સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ ચિંતિત થવા લાગ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 841 કેસ નોંધાયા છે. ગત 227 દિવસ બાદના એક દિવસના સૌથી વધુ કેસ છે. તો દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4390 સુધી પહોંચી છે. છેલ્લા 10 દિવસના આંકડા પર નજર કરીએ તો દરરોજના સરેરાશ 500-600 નવા કેસ સામે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીને મન કી બાત રેડિયો કાર્યક્રમની 108મી આવૃત્તિમાં દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે 108 નંબરનું ખાસ મહત્વ છે. 108 વખત જાપ, 108 દિવ્ય ક્ષેત્ર મંદિરોમાં 108 સીડીઓ, 108 ઘંટ, 108નો આંકડો અપાર શ્રદ્ધા સાથે જોડાયેલો છે. તેથી જ મન કી બાતનો 108મો એપિસોડ મારા માટે વધુ ખાસ બન્યો છે. આ સાથે જ ભારત સંશોધનનું હબ બની રહ્યું છે. દેશમાં આત્મનિર્ભરતાની લાગણી છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય ગરમાવા વધારો જોવા મળી રહ્યો છે. ક્યારેક કોઈ સત્તાપક્ષ પર પ્રહાર કરે છે તો ક્યારેક કોઈ સત્તાપક્ષની પ્રશંસા કરે છે. ભાજપ હોય કે કોંગ્રેસ અથવા કોઈ બીજા વિરોધ પક્ષ, તમામ પોતાનું વર્ચસ્વ બતાવવા માટે તમામ રાજકીય હથકડા અપનાવી રહ્યા છે. એવામાં એનસીના પ્રમુખ શરદ પવારે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે મનમોહન ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હતા. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખરાબ હવામાનને કારણે ટ્રેનોની ગતિ પણ અસર પડી છે. જો ભારતીય રેલવે વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે દિલ્હી જતી 23 ટ્રેન તેના નિર્ધારિત કાર્યક્રમ કરતા મોડી પડી હતી. રેલવે માટે મુસાફરોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેથી ધુમ્મસ અને લો વિઝિબિલિટીના કારણે ટ્રેનોની સ્પીડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ભાજપના સાંસદ અપરાજિતા સારંગીએ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી શરૂઆત કરાવી હતી. આ અમૃત ભારત ટ્રેનમાં મુસાફરો માટે ઘણી બધી સુવિધાઓ છે. ખાસ કરીને તેનું ભાડું ખૂબ જ સસ્તું છે. ટ્રેનમાં 22 કોચ એલઈડી લાઇટથી સજ્જ છે. તો પીએમ મોદી 30મી ડિસેમ્બરના રોજ 6 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને 2 અમૃત ભારત ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો. 18 ફેબ્રુઆરી 2019ના રોજ પીએમ મોદીએ દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરાવી હતી. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક હેન્ડ ગ્લોવ્સ બનાવતી કંપનીમાં ભયંકર આગ લાગવાની ઘટના બની હતી, જેમાં ગંભીર રીતે દાઝી જવાને કારણે 6 લોકોના મોત નિપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી. અગાઉ આ ફેક્ટરીની આગમાં 5 લોકો ફસાયા હોવાની જાણકારી મળી હતી. કંપનીનું નામ રિયલ સનશાઇન હોવાની જાણકારી મળી હતી. પોલીસે અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. તો ઇન્ડોનેશિયામાં ભૂકંપના ભીષણ આંચકા અનુભવાયા હતા. હવામાન એજન્સી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 મપાઈ હતી. આંચકા પાપુઆ વિસ્તારમાં અનુભવાયા હતા. જોકે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેમાં સામે આવ્યું છે કે આ ભૂકંપની તીવ્રતા 6.5 રહી હતી. પાપુઆ રાજ્યની રાજધાની જયાપુરાની નજીક આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર 10 કિમી ઊંડે રહ્યું હતું. ચીને છેલ્લા કેટલાક દિવસોમાં સેનાના સર્વોચ્ચ પદો પર ફેરબદલી સાથે જ પોતાના સૈન્ય અધિકારીઓ સાથે કાર્યવાહી પણ કરી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ કાર્યવાહી હેઠળ 9 વરિષ્ઠ જનરલને સસ્પેન્ડ કર્યા છે, જેમાં 3 રોકેટ ફોર્સના કમાન્ડર છે. રોકેટ ફોર્સ ચીનમાં ન્યુક્લિયર મિસાઇલો પર નજર રાખે છે. ચીને આ પ્રકારની કાર્યવાહી શા માટે કરી તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધને 2 મહિનાનો સમય વીત્યો, પરંતુ ફરી એક વખત ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ હમાસના આતંકીઓને ચીમકી આપી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઇજિપ્ત પાસેની ગાઝા પટ્ટી પર ફરીથી નિયંત્રણ મેળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે હુમલામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ગત 7 ઓક્ટોબરે હમાસે ગાઝાથી થોડા અંતર પર ઇઝરાયેલના શહેરોમાં તાબડતોડ લગભગ 5000 રોકેટ છોડવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્ઘાટન કર્યું. એરપોર્ટનો પ્રથમ તબક્કો 1450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ 6500 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે, જે વાર્ષિક અંદાજે 10 લાખ મુસાફરોને સેવા આપવા માટે સજ્જ હશે.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાધામ જંકશનનું ઉદઘાટન કર્યું હતું. પહેલા 8 કિલોમીટરના રોડ શો દરમિયાન લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં નવનિર્મિત મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અયોધ્યાધામ પહોંચવા માટેની પ્રથમ ફ્લાઇટમાં અદભુત નજારો જોવા મળ્યો હતો. ફ્લાઇટ દરમિયાન પ્લેનમાં સવાર મુસાફરોએ હનુમાન ચાલીસાના પાઠ કરીને તેમની મુસાફરી શરૂ કરી હતી. શનિવારે વડાપ્રધાન મોદી અયોધ્યાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. અયોધ્યા માટે પ્રથમ ફ્લાઇટ લગભગ 4 વાગે અયોધ્યા એરપોર્ટ પહોંચી હતી. કેબિનની ફ્લાઇટના પાયલોટે જય શ્રીરામના નારા લગાવ્યા હતા. રામલલ્લાના ટેન્ટમાં બેઠેલાને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે અયોધ્યામાં રામલલ્લા ટેન્ટમાં બેઠા હતા. આજે માત્ર રામલલ્લાને જ પાકું ઘર નથી મળ્યું, પરંતુ દેશના 4 કરોડ ગરીબોને પણ પાકું મકાન મળ્યું છે. આજનો ભારત તેના તીર્થસ્થાનોની શોભા વધારીને રહ્યો છે અને ડિજિટલ ટેકનોલોજીની દુનિયામાં પણ ડૂબી ગયો છે. આજે દેશમાં માત્ર કેદારધામ જ નહીં, પરંતુ 315થી વધુ નવી મેડિકલ કોલેજો પણ બનાવવામાં આવી છે. રામ મંદિરના નિર્માણને લઈને પીએમ મોદીએ કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ આપણા બધાના જીવનમાં ખૂબ જ સદભાગ્ય આવી છે. આ માટે તમે બધા 140 કરોડ દેશવાસીઓ 22 જાન્યુઆરીએ તમારા ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવો અને દિવાળીની ઉજવણી કરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું આજે રામમય અયોધ્યાધામમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરતા હું ગર્વ અનુભવું છું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ 22 જાન્યુઆરીની ઐતિહાસિક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. આવી સ્થિતિમાં અયોધ્યાના લોકોમાં ઉત્સાહ સ્વાભાવિક છે. તેમને હું ભારતની ધરતીના દરેક કણ અને ભારતની જનતાનો ઉપાસક છું અને હું પણ તમારી જેમ જ જિજ્ઞાસુ છું. અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો. લોકોએ પીએમ મોદીનું તેમના કાફલા પર ફૂલોની વર્ષા કરીને સ્વાગત કર્યું હતું. આ પહેલા મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પર સીએમ યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. તો પીએમના સ્વાગત માટે શહેરને ફૂલોથી શણગાર કરવામાં આવ્યું હતું. પીએમ મોદીનું શંખ અને ઢોલ વગાડી સ્વાગત કરાયું હતું. બજરંગ પુનિયા બાદ આજે મહિલા પહેલવાન વિનેશ ફોગાટે પણ પોતાનો અર્જુન એવોર્ડ પરત કર્યો છે. જ્યારે તે સન્માન પરત કરવા જઈ રહી હતી, આ દરમિયાન તેમને પોલીસે કર્તવ્ય પથ પર રોકી લીધી. જો કે વિનેશે પોતાનો અર્જુન એવોર્ડ પુરસ્કાર કર્તવ્ય પથ બેરિકેડ્સ પર મૂકી દીધો. આ અગાઉ બજરંગ પુનિયા સાથે પણ આવું જ બન્યું હતું અને તેમને પણ રોડ પર પોતાનો પદ્મશ્રી એવોર્ડ મૂકી દીધો હતો. નવસારીમાં પંચાયત બિલ્ડીંગના ઉદઘાટન બાબતે ભાજપ અને કોંગ્રેસમાં ખેંચતાણ જોવા મળી. જ્યાં ચીખલી તાલુકાના બામણવેલ ગ્રામ પંચાયત ભાજપ અને કોંગ્રેસની ખેંચતાણ વચ્ચે ધારાસભ્ય આનંદ પટેલ દ્વારા ઉદઘાટન કરી દેવાતા વિવાદ સર્જાયો હતો. તો પંચાયત ભવનના ઉદઘાટનમાં જિલ્લા પંચાયત પ્રમુખ અનિવાર્ય કારણોસર ઉપસ્થિત નહીં હોવાના કારણે કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. સુરતથી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં 40 વર્ષીય વિજયભાઈ પંડિતનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. જમ્યા પછી યુવકને છાતીમાં દુખાવ થયો હતો અને પછી તે નીચે ઢળી પડ્યા હતા. હોસ્પિટલમાં લઈ જતા ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યું હતું. એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ખેડૂતોની હાલત કંઈક અલગ જ છે. ધોરાજી પંથકના ખેડૂતોએ ડુંગળીના સારા ભાવ મળવાની આશાએ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું અને ખેડૂતોને આશા હતી કે ડુંગળીના પોષણક્ષમ ભાવ મળશે અને ખેડૂતોને આર્થિક લાભ થશે. દરિયો ખેડવા ગયેલા માછીમારોની અનેકવાર પાકિસ્તાન મરીન દ્વારા રજાડતા હોવાનો કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જલસીમામાં ઘૂસી જઈને ભારતીય માછીમારોનું અપહરણ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે ફરી એકવાર અરબ સાગરમાં પાકિસ્તાન મરીનની અવરચંડાઈનો ખુલાસો થયો છે. ભાવનગરના સિહોરમાં વીજળી આપવાના ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે. સિહોરના સરના પાટિયા પાસે આવેલા જેટકો ખાતે ખેડૂતોનો હલ્લાબોલ કર્યો હતો, જેમાં સરખાંભા, ભટલી, રબારિકા, ધ્રુપકા સહિતના ખેડૂતોએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. નડિયાદ તાલુકાના કણજરી ગામમાં પથ્થરમારાની ઘટના મામલે ખેડાના જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કણજરી ગામમાં એક યુવકને પૂરપાટ ઝડપે વાહન લઈ ગામના રોડ ઉપરથી પસાર થતા તેને ઠપકો આપવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગરના મૂડી ગામ સહિત 20 ગામના લોકોને પાણી નહીં મળવાને કારણે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગામમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ પોસ્ટર લગાડવામાં આવ્યા છે અને ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરી છે. ઉલ્લેખનીય છે કે ખોડુ ગામના ખેડૂતોએ મૂડીના 20 ગામોના ખેડૂતો સિંચાઈના પાણી માટે જે આંદોલન કરી રહ્યા છે. હળવદ પોલીસે સરા ચોકડી પાસે અર્જનરૂપ દબાણ દૂર કરાવ્યા હતા. હળવદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સરા ચોકડીથી લઈને મેઇન રોડ, સોસાયટી વિસ્તારમાં, હાઇવે રોડ પર વગેરે કિંમતી સરકારી જગ્યા પર ઠેર ઠેર જગ્યાએ દબાણો ખડકી દેવામાં આવ્યા છે. ત્યારે નગરપાલિકા કિંમતી જમીન પર દબાણકારો દ્વારા પતરાવાળી દુકાનો ઉભી કરી ભાડા પેટે વેપારી પાસેથી ભાડા ઉઘરાવી રહ્યા છે. સંપ્રદેશ દીવને જોડતી અહમદપુર માંડવી ચેકપોસ્ટ પર એસીબીએ સપાટો બોલાવ્યો હતો. 31 ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ જ એસીબીએ સપાટો બોલાવ્યો છે. ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા જ લાંચ લેવાતી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેથી એસીબીએ રેડ પાડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એસીબીની રેડના પગલે ફરજ પરના પોલીસ કર્મચારીઓ નાસી ગયા હતા. સુરતના સાયલા ખાતે અજાણ્યા 3 લોકોએ 2 લોકો પર લાકડી વડે હુમલો કર્યો હતો. અજાણ્યા ઇસમો તેમના મોઢા પર ભૂકાનો બાંધીને આવ્યા હતા અને બીજા લોકો પર હુમલો કરતા મામલો ગરમાયો હતો. હુમલામાં એકને વધુ ગંભીર ઇજા જણાતા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોનો વિરોધ યથાવત છે અને આજે રાજકોટ અમદાવાદ હાઇવે પર લીંબડી પાસે ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો હતો. ટ્રક ચાલકો રસ્તા પર બેસી ગયા હતા અને બંને તરફના રસ્તાને બંધ કર્યો હતો, જેથી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ભાવનગરમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા નવા કાયદાના વિરોધમાં સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં કુંભારવાડા ખાતે રોડ પર ટ્રક રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સરકાર દ્વારા કાયદો તાત્કાલિક પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. રાજકોટમાં પશુ નોંધણી માટે આજે અંતિમ દિવસ છે. ત્યારે રજા હોવા છતાં રાજકોટ મનપા કચેરીમાં પશુ નોંધણી વિભાગ કાર્યરત રહેશે અને આવતીકાલથી નોંધણી વગરના પશુ ઘરે રાખ્યા હશે તો પણ રાજકોટ મહાનગરપાલિકા તેમને ઉઠાવી જશે, જેને કારણે લાયસન્સ મેળવવા મનપા કચેરીમાં ધમધમાટ જોવા મળ્યો છે. આજે વર્ષ 2023ના વર્ષનો અંતિમ દિવસ છે ત્યારે લોકો મોડી રાત્રે નવા વર્ષના વધામણા કરશે તો રાતના સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક જોવા મળી છે. હાલ શહેરમાં ઠેર ઠેર જગ્યાએ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો રાત્રે પણ બ્રીથ એનેલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટને લઈને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર વાઇન એન્ડ ડાઇન ફેસિલિટીમાં જ છૂટ આપવામાં આવશે. FL3 લાયસન્સની ફી 1 લાખ રૂપિયા રહેશે. FL3 લાયસન્સ લેવા હવે સુપરિન્ટેન્ડન્ટ પ્રોહિબિશન અને એક્સાઇઝમાં એપ્લાય કરવાનું રહેશે. આગામી 31 ડિસેમ્બરના દિવસે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્યના પોલીસ વડાએ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. રાજ્યના પોલીસ વડાએ નવા વર્ષની ઉજવણી એટલે કે 31 ડિસેમ્બરની રાત્રે રાજ્યમાં કાયદો અને સલામતી બની રહે તે માટે રાજ્યમાં તમામ પોલીસ કમિશનર, રેન્જ IG સહિત પોલીસ વડા સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. ગુજરાત રાજસ્થાનના સરહદી વિસ્તાર ધરાવતી અમીરગઢ ચેકપોસ્ટ પર 31ને લઈને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. 31ની ઉજવણી માટે રાજસ્થાનથી ગુજરાત દારૂની હેરાફેરી ન થાય અને રાજસ્થાનમાંના હિલ સ્ટેશનમાં ગયેલા લોકો નશામાં ધૂત થઈ ગુજરાતમાં ન પ્રવેશે અને તેને લીધે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બ્રેથલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ મથક ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેને રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી દ્વારા ઈ લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં PI અને PSI સહિત 15 પોલીસ સ્ટાફનો વિશેષ નિમણૂક કરવામાં આવી. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ એક્શન મોડમાં છે. 2 દિવસ ભાજપ કાર્યાલય કમલમમાં બેઠકમાં મહત્વના મુદ્દે ચર્ચાઓ થઈ છે અને ભાજપે પૂર્વ મંત્રીઓ અને સિનિયર નેતાઓને લોકસભા ચૂંટણીની જવાબદારી સોંપી છે. લોકસભાની ગુજરાતની 26 બેઠકોને ભાજપે ક્લસ્ટરમાં વહેંચી છે. લોકસભા ચૂંટણીને ગુજરાત ભાજપ એક્શન મોડમાં છે ત્યારે પ્રદેશ હોદ્દેદારોની બેઠક બાદ પ્રદેશ ભાજપના તમામ મોરચાની પણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યુવા મોરચા, મહિલા મોરચા, કિસાન મોરચા, ST, ST મોરચા, OBC મોરચા સહિતના તમામ મોરચાના મુખ્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા.
અમદાવાદમાં એસજીવીપી દ્વારા પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહોત્સવમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે તેમને એસજીવીપીના કાર્યક્રમમાં આવવાનો લાભ હવે મળ્યો, પણ હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે આનંદ અને ઉત્સાહની અનુભૂતિ થાય છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા હીરા દલાલની મિત્રતા નિભાવવાનું ભારે પડ્યું હતું. મિત્ર અને તેના ભાઈએ દલાલના નામે જીએસટી નંબર મેળવીને અખિલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલીને 15 કરોડની લેવડદેવડ કરીને સરકારમાંથી 1% જીએસટીનો આર્થિક લાભ પણ મેળવ્યો હતો. આ બાબતે હીરા દલાલે ક્રાઇમ બ્રાન્ચમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. અરવલ્લીના મોડાસામાં પંથકમાં મેઘરજ પંથકની યુવતીના પ્રેમી અને પિતરાઈ ભાઈએ પ્રેમ પ્રકરણમાં તાલિબાને સજા આપવામાં આવી. મેઘરજના ઘેલી માતાજી મંદિરે દશેરા પર્વને આ યુવાનો જોવા ગયા હતા, જ્યાં તેમણે યુવતીને ફોન પર મેસેજ કરીને મળવા બોલાવી હતી. જોકે યુવતીના પરિવારજનો તેની ખબર પડી જતા યુવક પ્રેમીને યુવતીના પરિવારજનોએ ઢોરમાર માર્યો હતો. અમદાવાદના નારોલ કેનાલ પાસે એક યુવકને ક્રૂરતાથી માર મારતો વીડિયો સામે આવ્યો. ફરિયાદી યુવક સાદિક અંસારીને 3 શખ્સોએ ભેગા મળીને જાહેર રોડ ઉપર લાકડી વડે છરીથી હુમલો કર્યો હતો. વિગત અનુસાર યુવકના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધ હોવાની શંકાના આધારે માર માર્યો હતો. આરોપીએ યુવકને માર તો માર્યો, પરંતુ યુવક પર એક્ટિવા ચડાવી દીધી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં ઓખા બેટ, દ્વારકા, ડાલડા બંદર, ઉપેણ બંદર, વાડીના ભરાણા સહિતના દરિયાઈ પટ્ટીમાં પોલીસે બોટ ચેકિંગ હાથ ધર્યું હતું. પૂરતા દસ્તાવેજો ન હોવાથી પોલીસ મથકે બોટ માલિકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.